કેમ છો? આપનું હાર્દિક સ્વાગત છે કુજુ ફાર્મસીમાં. મિશન ફાર્માસિસ્ટની સિરીઝમાં સુપર 100ના ક્વેશ્ચન્સ ફાર્માકોલોજી સબ્જેક્ટ માટે 5 પાર્ટમાં અપલોડ થઈ ચૂકેલા છે. આપે હજુ સુધી ના જોયા હોય તો આઈ બટન પર ક્લિક કરીને જોઈ શકો છો. હવે મિશન ફાર્માસિસ્ટમાં સુપર 100ની સિરીઝમાં જ ફાર્માસ્યુટિક્સ માટેના 100 ક્વેશ્ચન્સ લીધેલા છે. વિડીયો શરૂ કરતાં પહેલાં તમને જણાવી દઉં કે વેરિયસ એક્ઝામ્સના જે પૂછાયેલા ક્વેશ્ચન હોય એ જ ક્વેશ્ચનને સુપર 100માં કવર કરેલા છે. એટલા માટે આ ક્વેશ્ચન અને આ વિડીયો તમારી વેરિયસ ટેકનિકલ રિલેટેડ જે કંઈ પણ એક્ઝામ હોય એ બધામાં તમને હેલ્પફુલ થશે. પ્લસ જામનગર મહાનગરપાલિકાની ફાર્માસિસ્ટની એક્ઝામ ડેટ પણ આવી ચૂકી છે. 18/8/2024ના રોજ ફાર્માસિસ્ટની એક્ઝામ થવાની છે, તો એ એક્ઝામની પ્રિપરેશન માટે પણ આ વિડીયો તમારા માટે બેનિફિશિયલ રહેશે. અને અહીં લીધેલા બધા જ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે એક પણ ક્વેશ્ચનને સ્કીપ ના કરવો કે પછી એક પણ વિડીયોને મિસ ના કરવો. તો શરૂ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ, ઇન ટેબ્લેટ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ મોડલિંગ રિફર્સ ટુ. ટેબ્લેટની ડિફેક્ટને રિલેટેડ ક્વેશ્ચન બધી એક્ઝામમાં આવે જ છે, તો જે ક્વેશ્ચન હોય એને રિલેટેડ ટોપિક જે પણ હોય એ પૂરેપૂરું જોઈ લેવું. અહીં આન્સર આવે છે અનઇક્વલ કલર ડિસ્ટ્રીબ્યુશન. મોડલિંગ રિફર્સ ટુ અનઇક્વલ કલર ડિસ્ટ્રીબ્યુશન. ટેબ્લેટ છે એમાં કલરનું ડિસ્ટ્રીબ્યુશન પ્રોપરલી યુનિફોર્મ નહીં થાય, ધેટ ટેબ્લેટ ડિફેક્ટ ઇઝ નોન એઝ મોડલિંગ. વેરિયસ ટેબ્લેટની ડિફેક્ટ્સ હોય લાઈક કેપિંગ એન્ડ લેમિનેશન. કેપિંગ મીન્સ કે પાર્શિયલી અથવા તો કમ્પ્લીટલી ટોપ અથવા તો જે બોટમ પાર્ટ હોય ટેબ્લેટનો એ સેપરેટ થઈ જશે, ધેટ ઇઝ નોન એઝ કેપિંગ. ધેન એક હોય લેમિનેશન. લેમિનેશન મીન્સ ટેબ્લેટ છે એનું બે અથવા તો વધારે ડિસ્ટિંક્ટ લેયરમાં સેપરેશન થઈ જાય, ધેટ ઇઝ લેમિનેશન. ધેન પીકિંગ હોય અને એક સ્ટીકિંગ હોય. પીકિંગ મીન્સ કે જ્યારે મટીરિયલ છે પંચ ફેસીસને એડહિયર થઈ જાય તો એને કહેવાય પીકિંગ, અને જ્યારે મટીરિયલ ડાય હોલની જોડે એડહિયર થઈ જશે તો એને કહેશું સ્ટીકિંગ. ધેન ડબલ ઇમ્પ્રેશન. ડબલ ઇમ્પ્રેશન મીન્સ કે જ્યારે પંચ છે એ એન્ગ્રેવિંગ પંચ હોય, પંચ ઉપર એન્ગ્રેવિંગ્સ કરેલું હોય, રાઈટ, તો એનું રોટેશન થાય એના લીધે એ ટેબ્લેટ ઉપર ડબલ ઇમ્પ્રેશન કોઝ કરશે. મોટલિંગ એટલે તો ખબર જ છે અનઇક્વલ કલર ડિસ્ટ્રીબ્યુશન, રાઈટ. ધેન ચિપિંગ. ચિપિંગ મીન્સ કે ટેબ્લેટ છે એમાં શાર્પ એજીસ પ્રોડ્યુસ થશે. ધેન બ્લિસ્ટરિંગ. બ્લિસ્ટરિંગ મીન્સ કે જે કંઈ પણ સોલવન્ટ હોય એનું રેપિડલી ઇવેપરેશન થઈ જાય એના લીધે બ્લિસ્ટરિંગ કોઝ થશે. ને ક્રેકિંગ મીન્સ કે જે બી ટેબ્લેટની ફિલ્મ છે એ ટેબ્લેટની ફિલ્મ પર ઇન્ટરનલ સ્ટ્રેસ એપ્લાય થશે એના લીધે ક્રેકનું ફોર્મેશન થશે, ધેટ ઇઝ ક્રેકિંગ ટેબ્લેટ ડિફેક્ટ. તો વેરિયસ ટેબ્લેટ ડિફેક્ટને રિલેટેડ ક્વેશ્ચન એક્ઝામ્સમાં આવે જ છે, તો પૂરેપૂરો ટેબ્લેટ ડિફેક્ટનો ટોપિક છે એ કરી લેવો. ધેન સેકન્ડ ક્વેશ્ચન, અ લિક્વિડ ઓરલ પ્રિપરેશન વિચ ઇઝ ટેકન એઝ અ સિંગલ ડોઝ ઇઝ નોન એઝ. તો એવી લિક્વિડ પ્રિપરેશન કે જેને સિંગલ ડોઝમાં લેવામાં આવે છે, ધેટ ઇઝ નોન એઝ, આન્સર ઇઝ ડ્રોટ. ડ્રોટ ઇઝ ટેકન એઝ અ સિંગલ ડોઝ. Drought is liquid oral preparation which is taken as a single dose. It is dispensed in small volumes and for example, paraldehyde drought which is used as a sedative. Then, બીજા 3 ઓપ્શન્સ છે એને રિલેટેડ પણ જાણી લેવું જોઈએ. તો ચાલો જોઈએ કે શું છે. એલિક્ઝિર, કોલોજિયન અને લિંક્ટસ. તો કોલોજિયન મીન્સ લિક્વિડ પ્રિપરેશન છે કે જેમાં પાયરોક્સાઇલિન પ્રેઝન્ટ હશે, દેટ ઇઝ નાઇટ્રોસેલ્યુલોઝ ઇન મિક્સચર ઓફ ઇથાઇલ ઇથર ઓર ઇથેનોલ. અને ઇથાઇલ ઇથર અથવા તો ઇથેનોલ છે એ ઇવેપરેટ થશે એના લીધે પાયરોક્સાઇલિન છે એની સરફેસ ઉપર ફિલ્મ પ્રોડ્યુસ કરશે. અને કોલોડિયન છે એ મેઇનલી સોફ્ટ બ્રશથી અથવા તો સ્યુટેબલ એપ્લિકેટરના યુઝથી એપ્લાય કરવામાં આવે છે. અને કોલોડિયન છે એને ફ્લેક્સિબલ બનાવવા માટે એમાં કેસ્ટર ઓઇલ અથવા તો કેમ્ફરનો યુઝ થાય છે. ધેન એલેક્ઝિર. એલેક્ઝિર પણ લિક્વિડ ડોસેજ ફોર્મ છે, બટ એ હાઇડ્રો આલ્કોહોલિક પ્રોડક્ટ છે. આલ્કોહોલ કન્ટેનિંગ પ્રિપરેશન, દેટ ઇઝ એલેક્ઝિર. એને રિલેટેડ પણ એક્ઝામમાં ક્વેશ્ચન આવેલો છે. ધેન
એલેક્ઝીર છે એ ઓરલ રૂટથી લેવામાં આવે છે અને એલેક્ઝીર છે એ સિરપ કરતાં હાઈલી સ્ટેબલ છે. દેન લિંક્ટસ. લિંક્ટસ છે એ લિક્વિડ પ્રિપરેશન છે, બટ ઇટ ઇઝ વિસ્કસ ટાઈપ ઓફ લિક્વિડ પ્રિપરેશન વિચ ઇઝ યુઝડ ફોર ધ ટ્રીટમેન્ટ ઓફ કફ. અને લિંક્ટસમાં એક અથવા તો વધારે મેડિકામેન્ટ્સ હશે, લાઈક ડિમલ્સન્ટ, સિડેટિવ, એક્સપેક્ટોરન્ટ ઓર વિચ હેવિંગ એક્શન ઓન મ્યુકસ મેમ્બ્રેન ઓફ થ્રોટ. એન્ડ લિંક્ટસ ઇઝ ટેકન ઇન સ્મોલ ડોઝિસ વિધાઉટ એન્ડ લિંક્ટસિસ ઇઝ ટેકન વિધાઉટ ડાયલ્યુટિંગ વિથ વોટર. એન્ડ લિંક્ટસ ઇઝ ઓલ્સો યુઝડ એઝ અ વ્હીકલ ફોર અધર પ્રિપરેશન્સ. ધેન નેક્સ્ટ થર્ડ ક્વેશ્ચન. PRN is a commonly used Latin abbreviation in prescription writing. What is the English meaning equivalent of PRN? Answer is as necessary. PRN means pro re nata, means as necessary. ચારે ચાર ઓપ્શનને લેટિન ટર્મ્સ આપેલી છે. એવરી ક્વાર્ટર ઓફ એન અવર, દેટ ઇઝ ઓમનીસ ક્વાર્ટા હોરે, અને એનું શોર્ટ ફોર્મ છે OQH. ધેન એઝ નેસેસરી, જે આપણને ક્વેશ્ચનમાં પૂછેલું હતું, PRN, દેટ ઇઝ પ્રો રે નાટા. ધેન એવરી ફોર અવર મીન્સ સિંગ્યુલિસ હોરિસ SH, એન્ડ શેક ધ બોટલ, દેટ ઇઝ એક્સક્યુટેડ લેજિનમ, દેટ ઇઝ શેક ધ બોટલ. તો આ છે લેટિન ટર્મ્સ અને એના ઇંગ્લિશ મિનિંગ અને એનું શોર્ટ ફોર્મ. ઘણી વખત શોર્ટ ફોર્મ પરથી પણ એના મિનિંગ પૂછાતા હોય છે. ધેન નેક્સ્ટ ફોર્થ. વિચ ટાઈપ ઓફ સપોઝિટરીઝ આર કોલ્ડ પેસરીઝ? એક્ઝામમાં ઘણી બધી વખત પૂછાયેલો ક્વેશ્ચન કે કઈ સપોઝિટરીઝને તમે પેસરીઝ કહેશો, કઈ સપોઝિટરીને બોગીઝ કહેવાય, એવા ક્વેશ્ચન એક્ઝામમાં આવતા હોય છે સપોઝિટરી રિલેટેડ. આન્સર ઇઝ વજાઇનલ. વજાઇનલ સપોઝિટરી ઇઝ નોન એઝ પેસરીઝ. ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ સપોઝિટરી? સપોઝિટરી ઇઝ અ સેમી સોલિડ ડોસેજ ફોર્મ કે જેનું વેઇટ અને શેપ છે વેરિયસ હશે. યુઝ્યુઅલી મેડિકેટેડ સપોઝિટરી અવેલેબલ હોય છે અને દેટ ઇઝ ઇન્સર્ટેડ ઇન ટુ બોડી કેવિટીઝ લાઇક રેક્ટમ, વજાઇના, યુરેથ્રા અધર ધેન માઉથ. ધેન વેરિયસ ટાઈપ્સની સપોઝિટરી અવેલેબલ છે, વી નો દેટ, રાઇટ? વજાઇનલ સપોઝિટરી દેટ ઇઝ નોન એઝ પેસરીઝ, એન્ડ યુરેથ્રલ સપોઝિટરી દેટ ઇઝ નોન એઝ બોગીઝ. આ પણ ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. દેન નઝલ સપોઝિટરી હોય, એક રેક્ટલ સપોઝિટરીઝ હોય કે જે વેરિયસ બોડી કેવિટીમાં ઇન્સર્ટ કરવાના હોય એને એકોર્ડિંગ એને નામ આપેલા છે. દેન નેક્સ્ટ ફિફ્થ ક્વેશ્ચન. સર્જિકલ ડ્રેસિંગ એન્ડ ફેબ્રિક્સ કેન બી ઓટોક્લેવ એટ ટેમ્પરેચર ઓફ. આન્સર ઇઝ 121 ડિગ્રી સેલ્સિયસ ટુ 122 ડિગ્રી સેલ્સિયસ ફોર 15 મિનિટ. અને ઘણી વખત એક્ઝામમાં એવી રીતે પણ પૂછાતું હોય કે સર્જિકલ ડ્રેસિંગ અને ફેબ્રિક્સ છે તો એને તમે સ્ટરીલાઇઝડ કેવી રીતે કરશો, તો શું આવશે? મોઇસ્ટ હીટ સ્ટરીલાઇઝેશન ટેકનિક અથવા તો બાય યુઝિંગ ઓટોક્લેવ. ઓકે, એ બંને ક્વેશ્ચન એક્ઝામ્સમાં પૂછાય છે. દેન નેક્સ્ટ, સ્ટોરેજ કન્ડિશન ફોર ડ્રાઇડ પ્લાઝમા. આન્સર ઇઝ એટ ટેમ્પરેચર નોટ એક્સીડિંગ 25 ડિગ્રી સેલ્સિયસ. દેન નેક્સ્ટ સેવન્થ ક્વેશ્ચન, અ રેઝિન ઓફ એનિમલ ઓરિજિન. આન્સર ઇઝ શેલાક. શેલાક ઇઝ અ રેઝિન વિચ ઇઝ ઓબટેન ફ્રોમ એનિમલ. શેલાક ઇટ ઇઝ પ્યોરિફાઈડ પ્રોડક્ટ ઓફ નેચરલ રેઝિન લેક વિચ ઇઝ હાર્ડન સિક્રીશન ઓફ સ્મોલ પેરાસાઇટ ઇન્સેક્ટ દેટ ઇઝ કેરિયા લેકા, પોપ્યુલરલી નોન એઝ લેક ઇન્સેક્ટ. લેક ઇન્સેક્ટમાંથી ઓબટેન થાય છે શેલાક. ઓનલી નોન કોમર્શિયલ રેઝિન ઓર એનિમલ ઓરિજિન. અને લેક છે ને એ ઇન્ડિયામાં અને ચાઇનામાં સિન્સ એન્શિયન્ટ ટાઈમ એ પોપ્યુલર છે. ધેન બેન્ઝોઇન રેઝિન હોય તો એ બાલ્ઝેમિક રેઝિન છે કે જે સ્ટાયરેક્સ જીનસના વેરિયસ સ્પીસીસના બાર્કમાંથી મળે છે અને મેઇનલી ટુ ટાઈપ ઓફ બેન્ઝોઇન હોય, એક હોય સિયામ બેન્ઝોઇન અને એક હોય સુમાત્રા બેન્ઝોઇન, રાઈટ? કે જે અલગ અલગ સ્ટાયરેક્સ ટ્રીના સ્પીસીસમાંથી મળતા હોય છે. ધેન નેક્સ્ટ ક્વેશ્ચન, All the particles passes through a sieve number 44 and not more than 40% through a sieve number 85 is known as. તો એક આખું સાઇઝ સેપરેશનમાં ટેબલ આવે છે. એ ટેબલ છે વેરિયસ ગ્રેડ ઓફ પાવડર. એના પરથી આ ક્વેશ્ચન પૂછેલો છે. તો આન્સર શું આવશે? આન્સર ઇઝ મોડરેટલી ફાઇન પાર્ટિકલ્સ કે જે સીવ નંબર 44માંથી પાસ થઈ જશે, બટ નોટ મોર ધેન 40% થ્રુ 85. તો
આવશે મોડરેટલી ફાઇન પાર્ટિકલ્સ. તો આ છે ટેબલ કે સીવ થ્રુ વિચ ઓલ પાર્ટિકલ્સ મસ્ટ પાસ અને સીવ થ્રુ વિચ 40% પાર્ટિકલ્સ પાસ. તો 10માંથી પાસ થઈ જાય બટ 44માંથી 40% જ પાસ થાય, દેટ ઇઝ કોર્સ પાર્ટિકલ. ધેન મોડરેટલી કોર્સમાં 22 to 60 આવશે, ધેન મોડરેટલી ફાઇનમાં 44 to 85, ફાઇનમાં 85માંથી બધા પાર્ટિકલ પાસ થઈ જશે અને વેરી ફાઇન હશે તો 120 સીવમાંથી બધા પાર્ટિકલ્સ પાસ થઈ જશે. રાઈટ, આ 5 ગ્રેડ છે પાવડરના, એ યાદ રાખવા ઇમ્પોર્ટન્ટ છે. દેન નેક્સ્ટ ક્વેશ્ચન, 1 ટીસ્પૂન ફૂલ ઇઝ. ડિસ્પેન્સિંગ ફાર્મસીમાં જે ડોમેસ્ટિક મેઝરમેન્ટ આવે છે એના રિલેટેડ વારંવાર એક્ઝામમાં ક્વેશ્ચન આવતા હોય છે. તો 1 ટીસ્પૂન ફૂલ એટલે કેટલા ml થાય? આન્સર છે 4 ml. રાઈટ, 15 ml એટલે કેટલું થશે? 1 ટેબલ સ્પૂન ફૂલ થશે. ધેન 0.06 ml એટલે કેટલું થાય? 1 ડ્રોપ થાય. તો આ છે કન્વર્ઝન ટેબલ ફોર ડોમેસ્ટિક મેઝર્સ. 1 ડ્રોપ એટલે 0.06 ml, કે જેને 1 મિનિમ કહેવાય ઇન ઇમ્પિરિયલ સિસ્ટમ. ધેન 1 ટીસ્પૂન ફૂલ મીન્સ 4 ml, દેટ ઇઝ 1 ફ્લુઇડ ડ્રાકમ. ઘણી વખત ઇમ્પિરિયલ સિસ્ટમમાંથી પણ ml ના ક્વેશ્ચન પૂછાતા હોય છે અને ઘણી વખત સિમ્પલી 1 ટીસ્પૂન ફૂલ કે ટેબલ સ્પૂન ફૂલ ઇઝ ઇક્વલ ટુ કેટલા એવી રીતે પણ પૂછાતું હોય છે. તો આખું ટેબલ છે એ તમારે યાદ રાખી લેવાનું. રાઈટ, તો આ ઇમ્પોર્ટન્ટ ટેબલ છે. 1 ડેઝર્ટ સ્પૂન ફૂલ એટલે 8 ml, કે જેમાં 2 ફ્લુઇડ ડ્રાકમ થાય. 1 ફ્લુઇડ ડ્રાકમમાં 4 ml હોય તો 2માં તો ઓબ્વિયસ છે 8 ml આવશે. ધેન 1 ટેબલ સ્પૂન ફૂલ એટલે 15 ml, તો કે જે 4 ફ્લુઇડ ડ્રાકમ હશે. અને 1 ફ્લુઇડ અંશે 30 ml હોય, દેટ ઇઝ 2 ટેબલ સ્પૂન ફૂલ. કારણ કે 1 ટેબલ સ્પૂન ફૂલ હોય એમાં 15 ml હોય તો 2માં 30 આવે. ધેન 1 વાઇન ગ્લાસમાં 60 ml હોય, કે જે 2 ફ્લુઇડ અંશ થાય. અને 1 ટમ્બલર ફૂલ હોય એમાં 240 ml હશે, કે જે 8 ફ્લુઇડ અંશ થાય. તને યાદ કેવી રીતે રાખશો? સિમ્પલી 1 ડ્રોપ છે તો એમાં 0.06 ml હોય. ઓકે, ધેન 1 ટીસ્પૂન ફૂલ. ટી મીન્સ કે આપણે જે ચા પીએ છીએ એ ચા. ટીની જે સ્પૂન હોય ને એ 4 ml ની હોય, ડેઝર્ટની સ્પૂન હોય ને એ 8 ml ની હોય, અને ટેબલ એટલે કે જે સૌથી મોટી સ્પૂન હોય ને એ 15 ml ની હોય. એવી રીતે યાદ રાખવાનું. ઓકે, ધેન 1 ટેબલ સ્પૂન ફૂલ એટલે 15, તો 2 તો આપણને આવડી જાય કે 30 થાય. અને આપણને ખબર જ છે કેલ્ક્યુલેશનમાં જોયું હોય કે 1 ફ્લુઇડ અંશમાં આપણે 30 ml લેતા હોય. રાઈટ, તો એ 30 છે એ 2 ટેબલ સ્પૂન ફૂલ થઈ જશે. ધેન વાઇનનો જે ગ્લાસ હોય એ 60 ml નો હોય અને ટમ્બલર ફૂલ છે એ કેટલું હશે? 240 ml હશે. ઓકે, ધેન નેક્સ્ટ ક્વેશ્ચન, વિચ વન ઓફ ધ ફોલોઈંગ ડ્રાયર ઇઝ નોન એઝ લાયોફિલાઇઝર? આન્સર ઇઝ ફ્રીઝ ડ્રાયર. ફ્રીઝ ડ્રાયર ઇઝ નોન એઝ લાયોફિલાઇઝર અને ફ્રીઝ ડ્રાઇંગ ટેકનિક ઇઝ નોન એઝ લાયોફિલાઇઝેશન. ઓકે, હવે ડ્રાયર છે એ વેરિયસ ટાઈપના હોય. એક હોય સ્ટેટિક બેડ ડ્રાયર, ધેન મૂવિંગ બેડ ડ્રાયર, થર્ડ ઇઝ ફ્લુઇડાઇઝ્ડ બેડ ડ્રાયર એન્ડ ફોર્થ વન ઇઝ ન્યુમેટિક ડ્રાયર. તો આ વેરિયસ ડ્રાયરના ટાઈપ છે. હવે કયા ડ્રાયરમાં કયા એક્ઝામ્પલ આવશે એ આપણે જોઈએ. ફર્સ્ટ ઇઝ સ્ટેટિક બેડ. સ્ટેટિક મીન્સ કે એમાં કોઈ પણ મૂવમેન્ટ નહીં હોય, એ સ્ટેટિક પોઝિશનમાં હશે. નો રિલેટિવ મૂવમેન્ટ ઓફ પાર્ટિકલ. જે પાર્ટિકલ છે એની અલોન મૂવમેન્ટ નહીં થાય, આખા બલ્કની એક સાથે મૂવમેન્ટ થશે, બલ્ક મોશન થશે. રાઈટ, એક્ઝામ્પલ છે ટ્રે ડ્રાયર અને ફ્રીઝ ડ્રાયર. ઘણી વખત એક્ઝામમાં એવી રીતે પણ પૂછાતું હોય છે કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ સ્ટેટિક બેડ ડ્રાયર અથવા તો મૂવિંગ બેડ ડ્રાયર. એવી રીતે મેઇન ક્લાસ પરથી કયું એક્ઝામ્પલ છે એ પણ ઘણી વખત એક્ઝામમાં પૂછાય છે. રાઈટ, તો આ ટેબલ છે એ પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. ધેન મૂવિંગ બેડ ડ્રાયર, તો નામમાં જ મિનિંગ છે, મૂવિંગ મૂવમેન્ટ થતી હશે. પાર્ટિકલ છે પાર્શિયલી સેપરેટેડ હશે, ફ્લો ઓવર ઇચ અધર, અને એક્ઝામ્પલ છે ડ્રમ ડ્રાયર. ધેન થર્ડ ઇઝ ફ્લુઇડાઇઝ્ડ બેડ ડ્રાયર. સોલિડ પાર્ટિકલ્સ પાર્શિયલી સસ્પેન્ડેડ ઇન અપવર્ડ મૂવિંગ હીટેડ ગેસ સિસ્ટમ, અને એક્ઝામ્પલ તો એનું ફ્લુઇડાઇઝ્ડ બેડ ડ્રાયર જ આવે છે. ફોર્થ વન ઇઝ ન્યુમેટિક ડ્રાયર. ન્યુમેટિક ડ્રાયરમાં પાર્ટિકલ્સ એન્ટ્રેઇન્ડ એન્ડ કન્વેઇડ ઇન હાઈ ગેસ સ્ટ્રીમ વેલોસિટી, અને એક્ઝામ્પલ છે સ્પ્રે ડ્રાયર. નેક્સ્ટ વન ઇઝ સ્ટરીલાઇઝેશન બાય ઓટોક્લેવિંગ. તો એ
ઓટોક્લેવનું યુઝ કરીને જે સ્ટરીલાઇઝેશન કરીએ એને શું કહેવાય? તો હમણાં જ આપણે આગળ ક્વેશ્ચન આવેલો હતો એમાં મેં વાત કરી એમ કે ઘણી વખત એક્ઝામમાં પૂછાય છે કે સર્જિકલ ડ્રેસિંગનું તમે કઈ પ્રોસેસથી સ્ટરીલાઇઝેશન કરશો, ઓટોક્લેવ અથવા તો મોઇસ્ટ હીટ સ્ટરીલાઇઝેશન ટેકનિક. તો ઓટોક્લેવ છે એ યુઝ શેમાં થાય છે? મોઇસ્ટ હીટ સ્ટરીલાઇઝેશનમાં. સ્ટરીલાઇઝેશનની બે મેથડ હોય, થર્મલ મેથડ અને નોન થર્મલ મેથડ. થર્મલ મેથડ છે એમાં આવશે હીટનો યુઝ કરશું, એટલે એને કહેશું હીટ સ્ટરીલાઇઝેશન. તો બે ટાઈપની હીટનો યુઝ થાય, એક ડ્રાય હીટ અને એક મોઇસ્ટ હીટ. ડ્રાય હીટ છે એની ટેકનિક આવશે ઇન્સિનરેશન અને હોટ એર ઓવન, કે જેમાં ડ્રાય હીટ એપ્લાય થશે અને એના થ્રુ સ્ટરીલાઇઝેશન કરશું. અને સેકન્ડ વન છે મોઇસ્ટ હીટનું એપ્લિકેશન થશે, ધેટ ઇઝ ઓટોક્લેવ, કે જેમાં વેરિયસ ટેમ્પરેચર હોય, બિલો 100 ડિગ્રી સેલ્સિયસ, 800 ડિગ્રી સેલ્સિયસ એન્ડ અબોવ 100 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, દેન સેકન્ડ વન મેથડ છે નોન થર્મલ મેથડ. નોન થર્મલ મેથડ છે એમાં બે ટાઈપની ટેકનિક આવશે, એક ફિઝિકલ અને એક કેમિકલ. ફિઝિકલમાં રેડિએશન એપ્લાય કરીને સ્ટરીલાઇઝેશન કરવાનું, અને સેકન્ડ વન છે કે જેમાં ફિલ્ટ્રેશનનો યુઝ થાય સ્ટરીલાઇઝેશન કરવા માટે. રેડિએશનમાં મેઇનલી ગેમા રેઝ છે, એક્સ રેઝ છે, એનો યુઝ કરવામાં આવે છે, અને ઇન્ફ્રારેડ અથવા તો યુવી રેડિએશન છે એ પણ યુઝ થઈ જશે. તેન ફિલ્ટ્રેશન છે તો એમાં મેમ્બ્રેન ફિલ્ટરનો યુઝ કરવામાં આવશે સ્ટરીલાઇઝેશન માટે. અને નેક્સ્ટ છે કેમિકલ મેથડ, કે જેમાં ગેસિયસ અને ડિસઇન્ફેક્ટન્ટ ગેસનો યુઝ કરવામાં આવે, લાઈક ઇથાઇલિન ઓક્સાઇડ, તો એ થઈ જશે ગેસિયસ સ્ટરીલાઇઝેશન. ઘણી વખત એક્ઝામમાં પૂછાય છે કે કયો ગેસ છે સ્ટરીલાઇઝેશન કરવા માટે યુઝ થાય છે, તો આન્સર આવે ઇથાઇલિન ઓક્સાઇડ. દેન ડિસઇન્ફેક્ટન્ટ લાઈક આલ્કોહોલ, આયોડિન છે, એનો યુઝ કરવામાં આવે, તો એ થઈ જશે ડિસઇન્ફેક્ટન્ટ ટાઈપ ઓફ કેમિકલ સ્ટરીલાઇઝેશન. ઓકે, દેન નેક્સ્ટ, ડાયટોમેસિયસ અર્થ ઇઝ અધર નેમ ઓફ, સિનોનિમ પૂછેલું છે, તો શું આન્સર આવે? આન્સર આવશે કેસલગર. દેન અધર થ્રી ઓપ્શન છે ટાલ્ક, કે જેનું કેમિકલ ફોર્મ્યુલા શું થાય, 3MgO4SiO2, વિચ ઇઝ યુઝડ એઝ અ લ્યુબ્રિકેન્ટ. ઘણી વખત એક્ઝામમાં પૂછાય છે કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ યુઝડ એઝ અ લ્યુબ્રિકેન્ટ, આન્સર આવે ટાલ્ક. કેઓલિન એ શું છે, હાઇડ્રેટેડ એલ્યુમિનિયમ સિલિકેટ, વિચ ઇઝ યુઝડ એઝ પ્રોટેક્ટિવ એડઝોર્બન ઓર એઝ અ ડાયગ્નોસ્ટિક એજન્ટ. ધેન બેન્ટોનાઇટ, ઇટ ઇઝ કોલોઇડલ હાઇડ્રેટેડ એલ્યુમિનિયમ સિલિકેટ એન્ડ યુઝડ એઝ અ સસ્પેન્ડિંગ એજન્ટ. તો ઘણી વખત ફોર્મ્યુલા પણ પૂછાય છે અથવા તો એના યુઝ પણ પૂછાય છે એક્ઝામમાં. નેક્સ્ટ, ધ વર્કિંગ પ્રિન્સિપલ ઓફ હેમર મિલ, મિલ્સના પ્રિન્સિપલ વેરી 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 ઇમ્પોર્ટન્ટ છે. બધી એક્ઝામમાં ઓલમોસ્ટ 1 થી 2 ક્વેશ્ચન મિલ રિલેટેડ આવે જ છે, કાં તો યુઝ પૂછે છે અથવા તો પ્રિન્સિપલ તો હોય જ છે. તો આન્સર શું આવે? ઇમ્પેક્ટ. હેમર મિલનો પ્રિન્સિપલ છે ઇમ્પેક્ટ. નાઉ વેરિયસ મિલ અને એના પ્રિન્સિપલ. તો કટર મિલ છે એનો પ્રિન્સિપલ શું હોય? કટિંગ કરશે. ધેન હેમર મિલનો પ્રિન્સિપલ છે ઇમ્પેક્ટ. રોલર મિલ, તો એનો પ્રિન્સિપલ આવશે પ્રેશર અને કમ્પ્રેશન. ફ્લુઇડ એનર્જી મિલ છે એમાં બંને આવશે ઇમ્પેક્ટ એન્ડ એટ્રિશન. ધેન કોલોઇડલ મિલનો પ્રિન્સિપલ છે શિયરિંગ, અને બોલ મિલ કે જેમાં બંને આવશે ઇમ્પેક્ટ અને એટ્રિશન. તો ઇમ્પેક્ટ અને એટ્રિશન વાળા બંને એક્ઝામમાં વારે વારે પૂછાતા ક્વેશ્ચન છે ફ્લુઇડ એનર્જી મિલ અને બોલ મિલ. ધેન નેક્સ્ટ, પાર્શિયલ ઓર કમ્પ્લીટ રિમૂવલ ઓફ ટોપ ઓર બોટમ ઓફ અ ટેબ્લેટ ઇઝ નોન એઝ. તો ફરીથી આવી ગયો ટેબ્લેટ ડિફેક્ટનો ક્વેશ્ચન. કહું છું ને કે એક્ઝામમાં વારે વારે પૂછાય છે, ટેબ્લેટ ડિફેક્ટનો ક્વેશ્ચન હોય જ છે. તો શું આન્સર આવશે? આન્સર ઇઝ કેપિંગ. પાર્શિયલી અથવા તો કમ્પ્લીટલી ટોપ અથવા તો બોટમ છે ટેબ્લેટનું રિમૂવ થઈ જાય, દેટ ઇઝ કેપિંગ. ધેન પીકિંગ. પીકિંગ એટલે શું થઈ જાય? પીકિંગ, પંચ ફેસીસ જોડે મટીરિયલ એડહિયર થઈ જાય, તો એ થઈ જશે પીકિંગ. સ્ટીકિંગ, ડાય વોલની સાથે મટીરિયલ એડહિયર થઈ જાય, દેટ ઇઝ સ્ટીકિંગ. અને અનઇક્વલ કલર ડિસ્ટ્રીબ્યુશન મોડલિંગ, જે 3 ઓપ્શન હતા એ છે. ધેન નેક્સ્ટ, ટેબ્લેટ્સ આર ડિઝાઇન ટુ એક્ઝર્ટ લોકલ ઇફેક્ટ ઇન થ્રોટ, ધેટ ટેબ્લેટ ઇઝ નોન એઝ. તો સિમ્પલી ટેબ્લેટની ડેફિનેશન પૂછેલી છે, આન્સર શું આવશે? લોજેન્જીસ. ધેન અધર 3 ઓપ્શન, બકલ ટેબ્લેટ મીન્સ પ્લેસ્ડ ઇન ધ સાઇડ ઓફ ચીક્સ, દેટ ઇઝ બકલ ટેબ્લેટ.
સબલિંગ્યુઅલ ટેબ્લેટ પ્લેસ્ડ અંડર ધ ટંગ. ઘણી વખત એક્ઝામમાં પૂછાય છે કે વિચ ટાઈપ ઓફ ટેબ્લેટ ઇઝ પ્લેસ્ડ અંડર ધ ટંગ અથવા ડેન્ટલ કોન, ધેટ ઇઝ પ્લેસમેન્ટ ઇન ધ એમ્પ્ટી સોકેટ આફ્ટર ટૂથ એક્સટ્રેક્શન. ધેન નેક્સ્ટ ક્વેશ્ચન, એન્ટેરિક કોટેડ ટેબ્લેટ્સ આર ડિઝાઇન ટુ રિલીઝ ધ મેડિકામેન્ટ ઇન. તો આન્સર શું આવશે? સ્મોલ ઇન્ટેસ્ટાઇન. ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ એન્ટેરિક કોટેડ ટેબ્લેટ? ટેબ્લેટ વિચ ઇઝ કોટેડ વિથ પોલિમર, મોસ્ટલી સીએપી, દેટ ઇઝ સેલ્યુલોઝ એસિટેટ થેલેટ. એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે કે વિચ પોલિમર ઇઝ યુઝડ ઇન એન્ટેરિક કોટેડ ટેબ્લેટ. ઓકે, તો આન્સર આવે સીએપી. ધેન ઇટ ડઝ નોટ ડિઝોલ્વ અંડર એસિડિક કન્ડિશન ઓફ સ્ટમક. એ સ્ટમકમાં ડિઝોલ્વ ન થાય એટલા માટે તો આપણે એને એન્ટેરિક કોટિંગ આપીએ છીએ પોલિમરનું, એટલા માટે સ્ટમકમાં ડિઝોલ્વ નહીં થાય. ડિઝોલ્વ ઇન આલ્કલાઇન કન્ડિશન ઓફ સ્મોલ ઇન્ટેસ્ટાઇન. તો એન્ટેરિક કોટેટ છે એનું ડિઝોલ્યુશન તમને સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં મળશે. નેક્સ્ટ ક્વેશ્ચન, ડ્રાયર યુઝડ ફોર ધ પ્રોડક્શન ઓફ મિલ્ક પાવડર. કયો ડ્રાયર મિલ્ક પાવડરના પ્રોડક્શનમાં યુઝ થઈ? આન્સર ઇઝ સ્પ્રે ડ્રાયર. સ્પ્રે ડ્રાયર છે એની મિકેનિઝમમાં મેઇનલી 3 સ્ટેજ આવશે. એક આવે લિક્વિડનું એટોમાઇઝેશન, ધેન લિક્વિડ ડ્રોપલેટ્સનું ડ્રાઇંગ, અને થર્ડ રિકવરી ઓફ ડ્રાયડ પ્રોડક્ટ. જે પ્રોડક્ટ હશે એ થર્મોલેબલ હશે, હાઇગ્રોસ્કોપિક હશે, અથવા તો ઇટ અન્ડરગોઝ કેમિકલ ડિકમ્પોઝિશન. અને સ્પ્રે ડ્રાયર છે મેઇનલી જિલેટિન અથવા તો સ્મોલ પોક્સ વેક્સિન માટે યુઝ થાય છે. ધેન નેક્સ્ટ, કેમિકલ કમ્પોઝિશન ઓફ એસ્બેસ્ટોસ. આન્સર ઇઝ મેગ્નેશિયમ સિલિકેટ. ધેન નેક્સ્ટ, અ કેટાયોનિક સર્ફેક્ટન્ટ ઇઝ. આ પણ વારે વારે પૂછાયેલો ક્વેશ્ચન છે, કે બધા ક્વેશ્ચન એવા જ છે કે જે એક્ઝામમાં પૂછાયેલા છે, પણ વારે વારે રિપીટ થતા હોય ને એવા ક્વેશ્ચન છે એ હું તમને કહું છું. બાકી બધા જ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાયેલા હોય એવા જ ક્વેશ્ચન લીધેલા છે કે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય, રાઈટ? પણ અમુક ક્વેશ્ચન એવા છે કે જે વારે વારે ઓલમોસ્ટ બધી એક્ઝામમાં આવતા જ હોય છે. કેટાયોનિક સર્ફેક્ટન્ટ ઇઝ, આન્સર ઇઝ સેટ્રિમાઇટ. સર્ફેક્ટન્ટ છે એ મેઇનલી 4 ટાઈપના હોય, એનાયોનિક, કેટાયોનિક, નોન આયોનિક અને એમ્ફોટેરિક. એનાયોનિક કે જે નેગેટિવ ચાર્જ હોય, કેટાયોનિક પોઝિટિવલી ચાર્જ હોય, નોન આયોનિકમાં કોઈ પણ ચાર્જ નહીં હોય, એમ્ફોટેરિક એટલે વિટર આયોનિક હેડર્સ કે જે પીએચ ઉપર ડિપેન્ડ કરતા હોય. એનાયોનિકના એક્ઝામ્પલમાં આવશે આલ્કાઇલ સલ્ફેટ, લોંગ ચેઇન ફેટી એસિડ, ફોસ્ફેટ, સલ્ફોસક્સિનેટ અને સલ્ફોનેટ. નોન આયોનિકમાં આવશે આલ્કોહોલ, પોલિથેલિન ઓક્સાઇડ, ધેન પોલાર ગ્રુપ્સ, લેક્ટવિન છે, ધેન સ્પાન છે, અરેબિક ગમ છે, ઓલિક એસિડ છે, એ બધા નોન આયોનિક સર્ફેક્ટન્ટના એક્ઝામ્પલ છે. કેટાયોનિકમાં શું આવશે? ક્વાટર્નરી એમોનિયમ કમ્પાઉન્ડ્સ અને લોંગ ચેઇન એમાઇન્સ. અને એમ્ફોટેરિકમાં લેસિથિન છે, ધેન સોડિયમ લોરો એમ્ફોએસિટેટ છે, કોએમિડો પ્રોપાઇલ બીટેન છે અને હાઇડ્રોક્સિલ્યુટેન છે. તો એ એમ્ફોટેરિક ટાઈપ ઓફ સર્ફેક્ટન્ટ છે. તો આ સર્ફેક્ટન્ટનું જે ક્લાસિફિકેશન અને એક્ઝામ્પલ છે ને એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, તો એ બધા યાદ રાખવા. ધેન લાસ્ટ ક્વેશ્ચન, વિચ ટાઈપ ઓફ મિલ ઇઝ યુઝડ ફોર ગ્રાઇન્ડિંગ સલ્ફોનામાઇડ ડ્રગ? આન્સર ઇઝ ફ્લુઇડ એનર્જી મિલ. નાઉ લેટ્સ ટેસ્ટ હાઉ મચ ડીડ યુ લર્ન ફ્રોમ ધ વિડીયો. સો ધ ક્વેશ્ચન ઓફ ધ ડે ઇઝ, One of the following mill works on both the principles of attrition and impact. Option is cutter mill, roller mill, hammer mill or fluid energy mill. આ ક્વેશ્ચન નો આન્સર તમારે કમેન્ટ બોક્સમાં આપવાનો છે. જે ફર્સ્ટ 10 સ્ટુડન્ટ્સ આ ક્વેશ્ચન નો આન્સર આપશે કમેન્ટ બોક્સમાં, એમના નામ હું નેક્સ્ટ વિડીયોમાં આપીશ. આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે, તો વિડીયોને લાઈક કરો, તમારા ફ્રેન્ડ્સની સાથે શેર કરો અને તમારી પ્રિપરેશનને વધારે સ્ટ્રોંગ બનાવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, કે જેથી તમારી ટેકનિકલ એક્ઝામને રિલેટેડ પ્રિપરેશન માટેના બધા જ વિડીયો તમને મળતા રહે. પ્લસ હમણાં જ જીપીએસસી ડીએની એક્ઝામ લેવાયેલી છે, જો તમારે એક ક્વેશ્ચન પેપરનું વિથ એક્સપ્લેનેશન ડિટેલમાં સોલ્યુશન જોતું હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. નેક્સ્ટ, તમે કયા ટોપિક પર વિડીયો જોવા ઈચ્છો છો એ પણ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો. ધેન નેક્સ્ટ ક્વેશ્ચન નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.